નમસ્કાર, વિપ્રિય ગુજરાતીના જ્યોતિષ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બતાવી રહ્યા છે મૂલાંક 7 નું 2023 નું રાશિફળ. જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 7, 16, 25 તારીખે થયો હોય તેમનું મૂલાંક 7 હોય છે. અંક જ્યોતિષ મુજબ અંક 7 કેતુનું પ્રતિનિધિત્વ કરે છે. મૂલાંક 7 વાળા લોકો સામાન્ય રીતે ઊંડા વિચારક અને માહિતગાર હોય છે. તેઓ જલ્દી શીખનારા લોકો હોય છે. મોટે ભાગે વૈજ્ઞાનિક અને શોધ વિશ્લેષક સાથે જન્મે છે. આ લોકો પર કડક નજર રાખે છે અને ખૂબ જ ઓછું બોલે છે, કારણ કે તેઓ સારા ઓબ્ઝર્વર હોય છે. તેઓ મોટે ભાગે ઇન્ટ્રોવર્ટ હોય છે. તેમનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે. વર્ષ 2023 મૂલાંક 7 વાળા લોકો માટે શાનદાર રહેશે. ખાસ કરીને જે લોકો આરોગ્ય અને અનુસંધાનના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને માટે આ વર્ષ સારું રહેશે. આ લોકો આ વર્ષે પોતાના બધા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશે. જે વિદ્યાર્થી વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે તેઓ પણ આ સમયે પોતાના ભાગ્યનો યોગ્ય ઉપયોગ કરી શકશે. ટૂંકમાં આ વર્ષ સારું રહેશે. તેમને ખુદને માટે લક્ષ્ય પણ નક્કી કરવું જોઈએ. મૂલાંક 7 વાળાના કરિયર અને ધન માટે અંક જ્યોતિષ 2023 ની ભવિષ્યવાણી. અંક જ્યોતિષ કરિયર 2023 મુજબ આ વર્ષે 7 નંબર વાળા લોકો આર્થિક રીતે સમૃદ્ધ રહેશે. ખાસ કરીને ડોક્ટર, સર્જન અથવા સંશોધન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પોઝિટિવ પરિણામો જોવા મળશે. વિદેશમાં વેપાર શરૂ કરવા અથવા નિકાસ વ્યવસાય શરૂ કરવા માટે આ વર્ષ ખૂબ જ સફળ રહેશે. આ ઉપરાંત વિશ્લેષકો માટે પણ આ વર્ષ ઘણું સારું રહેશે. આ વર્ષ તમારા માટે નામ અને કીર્તિ પણ લાવશે. જો તમે નોકરીના ક્ષેત્રમાં કામ કરો છો તો તમે વર્ષ 2023 માં સામાન્ય વર્ષની અપેક્ષા રાખી શકો છો. કોઈ પણ નિર્ણય લેતી વખતે ધીરજ રાખો અને સમજી વિચારીને જ બોલો. આ વર્ષે નોકરીમાં પ્રમોશનની ખૂબ જ સંભાવના છે. મૂલાંક 7 વાળાના લવ રિલેશનશિપ અને લગ્ન માટે અંક જ્યોતિષ 2023 ની ભવિષ્યવાણી. આ વર્ષ તમે તમારા જીવનસાથી સાથે ખૂબ ઓછો સમય પસાર કરી શકશો. કાર્ય જીવનમાં સંતુલન ન બનાવી શકો તમારા માટે નિરાશાનું કારણ બની શકે છે, જે સંબંધોને પણ તોડી શકે છે. પ્રેમીઓએ તેમના જીવનસાથીને પોતાની પરિસ્થિતિ વિશે જણાવવું જોઈએ, કારણ કે આમ કરવાથી તેમને ફાયદો થશે. જો તમે પરિણીત છો તો તમારો સાથી તમને સાથ આપશે. ટૂંકમાં 2023 માટે જરૂરી છે કે તમે નિરાશા ટાળવા અને વસ્તુઓને યોગ્ય દિશામાં લઈ જવા માટે કાળજીપૂર્વક આયોજન કરો. મૂલાંક 7 વાળાની ફેમિલી અને સોશિયલ લાઈફ માટે અંક જ્યોતિષ 2023 ની ભવિષ્યવાણી. આ વર્ષે તમે ઘણી મુસાફરી કરશો અને પરિવાર સાથે ઓછો સમય પસાર કરી શકશો. વર્ષ 2023 માં તમારું સામાજિક જીવન ચોક્કસપણે સારું રહેશે. આ દરમિયાન તમારી ક્ષમતા અનુસાર દાન કરો. આ ઉપરાંત સામાજિક પરિસ્થિતિઓમાં તમારી પ્રશંસા થશે. ટૂંકમાં વર્ષ 2023 તમારા માટે સારું છે, પરંતુ તમારે તમારા પારિવારિક જીવનમાં સંતુલન જાળવવું પડશે. મૂલાંક 7 વાળાનો અભ્યાસ માટે અંક જ્યોતિષ 2023 ની ભવિષ્યવાણી. વર્ષ 2023 માં વિદ્યાર્થી સારા પરિણામ પ્રાપ્ત કરી શકે છે. જો તમારું લક્ષ્ય વિદેશમાં ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરવાનું છે તો તમે સફળ થશો. જે વિદ્યાર્થી ડોક્ટર, સર્જન, શોધકર્તા કે વિશ્લેષકના રૂપમાં કરિયર બનાવવા માંગે છે તે સારા પરિણામ પ્રાપ્ત કરશે. બીજી બાજુ કોમ્પિટિટિવ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને થોડો સંઘર્ષ કરવો પડી શકે છે. જો તમે પરીક્ષાની તૈયારીમાં 100% આપો છો તો તમે ચોક્કસ રૂપે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થશો. તમને કોઈ સરકારી નોકરી મળવાની પણ શક્યતા છે. આ સમય દરમિયાન તમામ વિદ્યાર્થીઓ માટે સફળતાની ચાવી માત્ર પોઝિટિવ દ્રષ્ટિકોણ કાયમ રાખવાનું છે. મૂલાંક 7 વાળા માટે ઉપાય. સોમવારે ભગવાન શિવના મંદિરમાં જઈને દર્શન કરો. મહામૃત્યુજય મંત્રનો 108 વાર જાપ કરતી વખતે શિવલિંગ પર દહીં ચડાવો. શિવલિંગ પર ચડાવવામાં આવે તે દહીંથી રિંગ ફિંગર વડે
ભ્રમરની વચ્ચે કપાળ પર તિલક કરો. આ સાથે જ નંદી ભગવાન અને પીપળના ઝાડને પણ દહીં ચડાવો. મૂલાંક 7 વાળા માટે શુભ રંગ છે પીળો અને લાલ. લકી નંબર છે 7 અને 9. શુભ દિશા છે દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ. શુભ દિવસ છે મંગળવાર. અશુભ રંગ છે સફેદ અને કાળો. અશુભ અંક છે 2 અને 5. અશુભ દિશા છે પૂર્વ અને પશ્ચિમ અને અશુભ દિવસ છે શનિવાર. તો મિત્રો, આ હતા મૂલાંક 7/2023 મુજબ રાશિ ભવિષ્ય. જો આપને મારા વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં.